કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમતમાં પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું તેમાં આજે આપણે આગળ ભણીશું. આનો પ્રયત્ન કરો. 4 ભાગ્યા ખાલી જગ્યા આપી છે અને તમને 2 આપેલા છે તો અહીંયા આવશે 2 અને પછી 2 × 2 બરાબર 4. 14 ભાગ્યા 7, 7ના ઘડિયામાં 14 ક્યારે આવશે? તો 7 × 2 = 14 એટલે અહીં આપણે લખીશું 2, અહીં લખીશું 7 × 2 બરાબર 14. 6 આપેલા છે ભાગ્યા 6 કયા ઘડિયામાં આવશે? તો 3ના ઘડિયામાં. 3 લખ્યા, 3ના ઘડિયામાં 6 ક્યારે આવે છે? તો 3 × 2 = 6 એટલે અહીં લખીશું આપણે 2. પછી 3 × 2 એટલે થશે 6. 2 આપેલા છે અને 7, 7ના ઘડિયામાં 2 ક્યારે આવશે? 7 અને 2 આપેલા છે તો ત્યાં આપણે લખીશું 14. 2 × 7 = 14 એટલે 2 × 7 બરાબર 14. 2 આપેલા છે અને 3 એટલે 2 અને 3નો ગુણાકાર 2 × 3 = 6 અહીં લખીશું 2 × 3 બરાબર 6. 15 ભાગ્યા 3, 3ના ઘડિયામાં ક્યારે 15 આવશે? તો 3 × 5 = 15 3 × 5 એટલે 15. 8 ભાગ્યા 4 એટલે અહીં લખીશું આપણે 2. 4 × 2 બરાબર 8. 15 ભાગ્યા 5, 5ના ઘડિયામાં 15 ક્યારે આવશે? તો 5 × 3 = 15 તો 5 × 3 બરાબર 15. 8 આપેલા છે અને 4 આપેલા છે. 2 × 4 = 8 2 આપેલા છે અને 8 છે તો 2 × 8 એટલે 16 થશે. 2 × 8 બરાબર 16. 9 ભાગ્યા 3 એટલે આપણે લખીશું અહીં 3 × 3 બરાબર 9. 18 ભાગ્યા 9 તો અહીં લખીશું 2. 9 × 2 = 18
બે આપેલા છે ને પાંચ છે, તો અહીં શું લખીશું? બે અને પાંચનો ગુણાકાર, બે પંજા દસ. પાંચ તો આપેલા જ છે એટલે અહીં લખીશું આપણે બે ગુણ્યા પાંચ બરાબર દસ. વીસ ભાગ્યા પાંચ તો આપણે લખીશું અહીં ચાર. પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ. બાર ભાગ્યા ચાર તો ત્યાં લખીશું આપણે ત્રણ. ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર. વીસ ભાગ્યા ચાર પાંચ લખીશું. ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ. બાર આપેલા છે અને બે આપેલા છે તો ત્યાં આવશે છ. છ ગુણ્યા બે બરાબર બાર. કરડો આપેલો છે, ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય. અહીં તમને એક ભાગ કરીને આપેલો છે, હવે બીજા આપણે બે ભાગ કરવાના રહ્યા. તો એક ભાગ હું આ રીતે કરું છું અને ત્રીજો ભાગ ઓટોમેટિક થઈ ગયો. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. હવે આપણે સરવાળો કરીશું. તો અગિયાર પ્રથમ ભાગનો સરવાળો કરીશું વત્તા બાર વત્તા એક વત્તા બે બરાબર કેટલા થશે? છવ્વીસ. હવે બીજા ભાગનો સરવાળો કરીશું તો દસ વત્તા નવ વત્તા ત્રણ વત્તા ચાર, તો તેનો સરવાળો પણ કેટલો થશે? છવ્વીસ. હવે ત્રીજા ભાગનો સરવાળો કરીશું આઠ વત્તા સાત વત્તા છ વત્તા પાંચ, તેનો સરવાળો થશે છવ્વીસ. ફરીથી હવે આપણે આગળ ભણીશું. આનો પ્રયત્ન કરો. ચાર ભાગ્યા ખાલી જગ્યા આપી છે અને તમને બે આપેલા છે તો અહીં આવશે બે, અને પછી બે ગુણ્યા બે બરાબર ચાર. ચૌદ ભાગ્યા સાત, સાતના ઘડિયામાં ચૌદ ક્યારે આવશે? તો સાત દૂ ચૌદ એટલે અહીં આપણે લખીશું બે, અહીં લખીશું સાત. સાત ગુણ્યા બે બરાબર ચૌદ. છ આપેલા છે ભાગ્યા છ કયા ઘડિયામાં આવશે? તો ત્રણના ઘડિયામાં. ત્રણ લખ્યા, ત્રણના ઘડિયામાં છ ક્યારે આવે છે? તો ત્રણ દૂ છ એટલે અહીં લખીશું આપણે બે, પછી ત્રણ ગુણ્યા બે એટલે થશે છ. બે આપેલા છે અને સાત, સાતના ઘડિયામાં બે ક્યારે આવશે? સાત અને બે આપેલા છે તો ત્યાં આપણે લખીશું ચૌદ.
બે સત્તા ચૌદ એટલે બે ગુણ્યા સાત બરાબર ચૌદ. બે આપેલા છે અને ત્રણ એટલે બે અને ત્રણનો ગુણાકાર, બે તરી છ. અહીં લખીશું બે ગુણ્યા ત્રણ બરાબર છ. પંદર ભાગ્યા ત્રણ, ત્રણના ઘડિયામાં ક્યારે પંદર આવશે? તો ત્રણ પંજા પંદર. ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર. આઠ ભાગ્યા ચાર એટલે અહીં લખીશું આપણે બે. ચાર ગુણ્યા બે બરાબર આઠ. પંદર ભાગ્યા પાંચ, પાંચના ગુણ્યામાં પંદર ક્યારે આવશે? તો પાંચ તરી પંદર. તો પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર. આઠ આપેલા છે અને ચાર આપેલા છે. તો ત્યાં આવશે બે. બે ગુણ્યા ચાર બરાબર આઠ. બે આપેલા છે અને આઠ છે તો બે ગુણ્યા આઠ એટલે સોળ થશે. બે ગુણ્યા આઠ બરાબર સોળ. નવ ભાગ્યા ત્રણ એટલે આપણે લખીશું અહીં ત્રણ. ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ. અઢાર ભાગ્યા નવ તો અહીં લખીશું બે. નવ ગુણ્યા બે બરાબર અઢાર. બે આપેલા છે ને પાંચ છે તો અહીં શું લખીશું? બે અને પાંચનો ગુણાકાર, બે પંજા દસ. પાંચ તો આપેલા જ છે એટલે અહીં લખીશું આપણે બે ગુણ્યા પાંચ બરાબર દસ. વીસ ભાગ્યા પાંચ તો આપણે લખીશું અહીં ચાર. પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ. બાર ભાગ્યા ચાર તો ત્યાં લખીશું આપણે ત્રણ. ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર. વીસ ભાગ્યા ચાર પાંચ લખીશું. ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ. બાર આપેલા છે અને બે આપેલા છે તો ત્યાં આવશે છ. છ ગુણ્યા બે બરાબર બાર. કોયડો આપેલો છે, ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય. અહીં તમને એક ભાગ કરીને આપેલો છે. હવે બીજા આપણે બે ભાગ કરવાના રહ્યા તો એક ભાગ હું આ રીતે કરું છું અને ત્રીજો ભાગ ઓટોમેટિક થઈ ગયો. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ
ત્રીજો ભાગ. હવે આપણે સરવાળો કરીશું તો 11 પ્રથમ ભાગનો સરવાળો કરીશું વત્તા 12 વત્તા 1 વત્તા 2 બરાબર કેટલા થશે 26. હવે બીજા ભાગનો સરવાળો કરીશું તો 10 વત્તા 9 વત્તા 3 વત્તા 4 તો તેનો સરવાળો પણ કેટલો થશે 26. હવે ત્રીજા ભાગનો સરવાળો કરીશું 8 વત્તા 7 વત્તા 6 વત્તા 5 તેનો સરવાળો થશે 26.